ડિજિટ છે એમાંથી એમ ડિજિટ લેવાના છે, એટલે નેચરલી કે એમ લેસ ધેન ઇક્વલ ટુ કે હોવું જોઈએ. એટલે આપણે જે પ્રૂવ કરી રહ્યા છે 2^m માટે. એટલે આ નંબરને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ટ્રાન્સફર કરી લઈએ, તો n માઇનસ am માઇનસ 1 am માઇનસ 2 a1 a0 બરાબર 10^m ગુણ્યા કોઈક સંખ્યા મળશે x. For some x belongs to m. એટલે એમ થયું કે 10^m આમાં ફેક્ટર છે. એટલે આગળ આપણે 2, 5 અને 10 ત્રણેયની ચાવી જોઈએ. હવે અહીંયા કમ્બાઈન કરીએ કે 10 છે, જો 10 માટે જે કી પૂરું થાય એ 10^m માટે જો કી થાય આના પરથી, તો 2^m માટે પણ થાય અને 5^m માટે. એટલે આપણે ત્રણેયને કમ્બાઈન કરીને એકમાં આપણે સંપૂર્ણ કરી. એટલે આપણે એમ કહી શકાય કે 10^m ડિવાઇડ્સ n માઇનસ am માઇનસ 1 વગેરે a1 a0. એટલે જો આ સંખ્યાને આપણે 2^m વડે ડિવિઝિબલ બાય થાય n, તો આપણે એમ સાબિત કરીશું કે લાસ્ટ m ડિજિટથી બનતી સંખ્યા પણ 2^m થી ડિવિઝિબલ થાય. અને એનાથી કોન્વર્સ કે જો આ સંખ્યા 2^m થી ડિવિઝિબલ બાય થાય, તો ઓરિજિનલ નંબર n પણ 2^m થી ડિવિઝિબલ થાય. એટલે એની પ્રૂફ હવે સહેલી થઈ ગઈ કે સપોઝ 2^m ડિવાઇડ્સ n. આના પરથી કહી શકાય કે 2^m, આના પરથી આપણે એમ કહી શકીએ કે 2^m ડિવાઇડ્સ n માઇનસ am માઇનસ 1 વગેરે a1 a0. એટલે આ પરિણામ અને આ પરિણામ બંનેનો ઉપયોગ કરીએ તો આપણે કહી શકાય કે 2^m ડિવાઇડ્સ n માઇનસ am માઇનસ 1 a1 a0 માઇનસ n. એટલે આપણને એમ મળે n n કેન્સલ થઈ જાય, 2^m ડિવાઇડ્સ માઇનસ am માઇનસ 1 a1 a0. એટલે કે 2^m ડિવાઇડ્સ am માઇનસ 1 a1 a0. અને આપણે 10 અંકીમાં સામાન્ય રીતે અહીંયા 10 લખીએ છીએ. આ જ રીતે તમે ઉલટા જાઓ તો એ જ રીતે પણ સાબિત કરી શકો કે 2^m ડિવાઇડ્સ આ સંખ્યા હોય તો 2^m ડિવાઇડ્સ n થાય. એની પ્રૂફ એ જ રીતે આપણે જઈ શકાય જે આગળ 2માં ગયા હતા 4માં ગયા હતા. એટલું જ નહીં, આ 10^m છે તો આપણે આ પણ પરિણામ મળી શકે કે જે એ નેક્સ્ટ સ્લાઇડમાં છે 5 માટે. 5^m ડિવાઇડ્સ n ઇફ એન્ડ ઓન્લી 5^m ડિવાઇડ્સ am માઇનસ 1 a1 બધું લખેલું સ્લાઇડમાં લખેલું a0 10. એટલે આ પણ રૂલ સ્લાઇડમાં છે 5^m માટે, 2^m માટે, 5^m માટે, 10^m માટે, ત્રણેયમાં એક સામાન્ય રૂલ થાય છે. એટલે આમ જોવા જઈએ તો ડિવિઝિબિલિટી માટે એક 2નું પરિણામ છે એ કેટલાક નાના નાના પણ વ્યાપક પરિણામો આપણને આપે છે. 2 પછી સ્કૂલમાં આપણે ભણી ગયા કે 3નો રૂલ. તો 3ના રૂલ બધાને લગભગ ખ્યાલ છે કે જો અંકોનો સરવાળાને 3 વડે ભગાય, આપણે એ સ્લાઇડમાં જોઈશું કે અંકોના સરવાળાને 3 વડે ભગાય તો મૂળ સંખ્યાને 3 વડે ભગાય અને એનું પ્રતીક. અને 9 માટે પણ એ સાચું છે કે જો અંકોના સરવાળા, નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આપણે કે જો 9 અંકોના સરવાળાને 9 વડે ભગાય તો મૂળ સંખ્યાને 9 વડે ભગાય. એટલે જો 9ની સાબિતી આપી તો એની અંદર 3ની સાબિતી લગભગ આવી જ જાય છે. એટલે આપણે 9ની સાબિતી આપીએ. આપણી મૂળ સંખ્યા આ મુજબ છે. આપણે 9 વડે ભાગી શકાય એના માટેનો વિચાર કરવો છે. તો એના અંકોના સરવાળાને હું એક્સ એમ એક્સ કહું. હવે એકે પ્લસ એકે માઇનસ 1 વગેરે a1 પ્લસ a0. This is sum of the digits of the original number n is a0 plus a1 etc plus ak. તો આમાં સ્પષ્ટ છે કે આ બંનેનો ડિફરન્સ લઈએ તો આપણું ઘણું કામ સહેલું થઈ જાય. અને હું સિગ્મા સંકેતમાં લખું તો આમ લખાય, સિગ્મા એ આઈ 10^i આઈ વેરીઝ ફ્રોમ 0 ટુ k. અને આને લખવું હોય સિગ્મા સંકેતમાં તો સિગ્મા એ આઈ વેરીઝ ફ્રોમ 0 ટુ k. એટલે આના પરથી આપણને એટલું મળે કે સિગ્મા આઈ ઇક્વલ ટુ 0 ટુ k ટુ એ આઈ કોમન થાય 10^i માઇનસ 1.
એટલે 10^i-1 આના પરથી આપણે એક અગત્યનું પરિણામ મળે કે એક સામાન્ય પરિણામ છે એનો આપણે ઉલ્લેખ કરી લઈએ કે a માઇનસ b ડિવાઇડ્સ a રેસ ટુ n માઇનસ b રેસ ટુ n ફોર એવરી n બિલોંગ્સ ટુ n એન્ડ ફોર એવરી a b બિલોંગ ટુ z વિથ a નોટ ઇક્વલ ટુ b. એનો અહીંયા ઉપયોગ કે 10^i-1 તો 10^i-1 જો હું લખું તો આમ લખાય કે 10^i-1 એટલે આ પરિણામનો ઉપયોગ કરીએ તો 10-1 આવશે અહીંયા. એ 10-1 એટલે આપણને એક પરિણામ મળ્યું કે 9 ડિવાઇડ્સ 10^i-1 એટલે 9 એ આનો અવયવ તરીકે આવે છે. 9 ઇઝ અ ફેક્ટર ઓફ ધીસ નંબર. ઇફ 9 ઇઝ અ ફેક્ટર ઓફ ધીસ નંબર ઇન ઓલ ધી સમેશન ધેન ક્લિયરલી 9 ઇઝ અ ફેક્ટર ઓફ n-x. એટલે આપણને એક અગત્યનું પરિણામ મળ્યું કે 9 ડિવાઇડ્સ n-x. એટલે હવે આપણે સાબિતીના અંતિમ તબક્કામાં આવીએ કે સપોઝ 9 ડિવાઇડ્સ n. જો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય તો એને સંકેતમાં લખીશું 9 ડિવાઇડ્સ n. 9 ડિવાઇડ્સ n અને 9 ડિવાઇડ્સ n-x છે તો સ્પષ્ટ છે કે 9 ડિવાઇડ્સ n-n-x. એટલે એનો અર્થ એમ થયો કે 9 ડિવાઇડ્સ x. એટલે આમ જો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય તો એના અંકોના સરવાળાથી બનતી સંખ્યાને 9 વડે ભાગી શકાય. આનાથી ઉલટું પણ સાચું છે કે જો 9 ડિવાઇડ્સ x હોય, આ તો આપણી પાસે છે, એટલે 9 ડિવાઇડ્સ x + n-x થાય, એટલે કે 9 ડિવાઇડ્સ n થાય. એટલે કે જો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય તો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય. પણ ધ્યાનમાં રાખો, જેમ બેમાંથી બેની ચાવી પરથી 4ની ચાવી મળી, 8ની મળી, વ્યાપક રીતે મળી, આવું 3 માટે નથી. કે 3 માટે આ 9ના બદલે તમે 3 લખો તો ચાલશે. અહીંયા 3 ડિવાઇડ્સ n-x. આ 9ની જગ્યાએ જો આપણે 3 લઈએ, આ 9ની જગ્યાએ 3 લઈએ તો આ 9ની જગ્યાએ 3 મળે. એટલે આપણને પરિણામ આમ મળે કે 3 ડિવાઇડ્સ n-x ઇફ એન્ડ ઓનલી 3 ડિવાઇડ્સ x. એટલે 9 ઉપરથી પરિણામ મળ્યું એવું 3 ઉપરથી મળી શકે, પણ 3-9 પરથી 27માં આવું નથી મળતું. આપણે એવું ના કહી શકીએ કે અંકોનો સરવાળો 27 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને 27 વડે ભાગી શકાય. આ બંને બાજુથી સાચું નથી. તો એનું એક પ્રતિ ઉદાહરણ કાઉન્ટર એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે 54 504, આના અંકોનો સરવાળો કરીએ તો આપણને 9 મળે, અને 9 એ 27 વડે ભાગી શકાતું નથી. 27 એ 9નો અવયવ નથી, પણ આને 27 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો શું આવે છે જોઈએ. 27 એ 9 નો અવયવ નથી, પણ 27 એ 54 નો અવયવ છે. પણ આ જે સરવાળો છે એ 9 થયો, એટલે જે 3 અને 9 માટે જે નિયમ હતો એ 27 માટે લાગુ પડતો નથી. એ ખાસ ધ્યાન રાખો, બરાબર. હવે આ બધા સામાન્ય પરિણામ થયા. 2 2ની ઘાતો, 3 3ની ઘાતો, એટલે બે ખાસ પ્રકારની 3 અને 9, નહીંતર 5 5ની ઘાતો, 10 અને 10ની ઘાતો. પણ ઘણી એવી અવિભાજ્ય સંખ્યા છે જેની ડિવિઝિબલ ટેસ્ટ છે એ બહુ ઓછા લોકોને એને ખ્યાલ છે. તો આપણે એક બે ટેસ્ટ છે એનો ઉલ્લેખ કરીશું, 7 અને 13નો. એમાંથી એકની સાબિતી આપીશું. એટલે સ્લાઇડમાં જોઈએ કે 7ની ડિવિઝિબિલિટી કેસ શું છે એ જોઈએ. સાબિતીનો ટાઈમ નથી ભાઈ, સાબિતી ફટાફટ એક ઉદાહરણ લઈને કરી દો ચાલશે. હાલ બોલો તો ખરી. 7ની ડિવિઝિબિલિટી કે કઈ આવી છે કે 7 ડિવાઇડ્સ ak ak-1 a1 a0 હોય ઇફ એન્ડ ઓનલી 7 ડિવાઇડ્સ ak ak-1 a1 -2 a0. એટલે કે એકમના અંકને 2 વડે ગુણીને બાકી જે બનતી સંખ્યા વડે ભાગીએ, બાદ કરીએ તો જે નવી સંખ્યા મળે એ 7 અવયવ હોય તો અને તો જ મૂળ સંખ્યા 7 વડે અવયવ હોય. સમયના અભાવે આની સાબિતી નથી લેતા. આવી જ 13 માટેની પણ સાબિતી છે. આપણે ફક્ત એક દાખલો લઈને આ સમજીએ. દાખલા તરીકે
આ સંખ્યા લઈએ 364, આ 7 વડે ભાગી શકાય છે કે નહીં જોઈએ, તો એમાં સૌથી પહેલા એકમનો અંક 4 છે, એ 4 ને 2 વડે ગુણો એટલે 8 મળે, એ 8 ને બાકીની બનતી સંખ્યામાંથી બાદ કરો એટલે આ થશે 28, એટલે 28 એ 7 વડે ભાગી શકાય છે, માટે મૂળ સંખ્યા 7 વડે ભાગી શકાય છે, અને જો મૂળ સંખ્યા 7 વડે ભાગી શકાય તો આવી બનતી સંખ્યા 7 વડે ભાગી શકાય. આવો આપણે 13 નો નિયમ જોઈએ. આમાં મહત્વનું યાદ છે કે -2, તમે -2 ના બદલે +5 લો તો પણ ચાલે, એટલે કે આ સંખ્યાને 5 વડે ગુણો અને આમાં ઉમેરો તો જે નવી સંખ્યા મળે, જો એ 7 વડે વિભાજ્ય હોય તો મૂળ સંખ્યા 7 વડે વિભાજ્ય હોય, પણ આ બહુ મોટી સંખ્યા હોય તો ફરીથી આ જ ક્રિયા કરો, આ પણ 7 વડે વિભાજ્ય છે. એટલે અહીંયા 7 માટે બે નંબર યાદ રાખવાના, -2 અને 5. આ જ રીતે 13 માટેનો નિયમ જોઈએ, અને સ્લાઇડમાં આપણે 13 માટેનો નિયમ જોઈએ. એમાં અગત્યનું શું છે 13 માટે? 13 માટે ફક્ત યાદ રાખવાનું છે +4a0, એટલે કે જો એકમના અંકને 4 વડે ગુણીને બાકીની બનતી સંખ્યામાં ઉમેરીએ અને જે નવી સંખ્યા બને એ 13 વડે ભગાય તો અને તો જ મૂળ સંખ્યાને 13 વડે ભગાય. એટલે હવે આપણે એક દાખલો લઈને આપણે પૂરું કરીશું. દાખલા તરીકે 78, આ 13 વડે ભાગી શકાય છે કે નહીં? તો આ ચાવી પ્રમાણે જાઓ તો આને 4 વડે ગુણો, 32 થાય, આનો સરવાળો કરો 39, અને 39 સહેલાઈથી ખબર છે 13 વડે ભાગી શકાય, 78 પણ સહેલાઈથી ખબર છે, પણ આ જ ક્રિયા તમે મોટી સંખ્યામાં વાપરી શકો. 11 નો લઈ લેજો. હવે આના પરથી એક 11 નો નિયમની પણ ચાવી છે. 11 માં નિયમ મોટા ભાગે શાળા કક્ષાએ આવી ગયો છે કે એના ઓલ્ટરનેટ ડિજિટનો સમ લઈએ અને એ સમનો ડિફરન્સ કાઢીએ તો જો મૂળ નવી સંખ્યા 11 વડે ભગાય તો મૂળ સંખ્યાને 11 વડે ભગાય. તો આપણે એનો એક દાખલો લઈને જોઈએ. આ નંબર છે 1331. તો આ સંખ્યા અને આ સંખ્યા એનો સરવાળો આવશે 4, આ સંખ્યા અને આ સંખ્યા એનો સરવાળો આવશે 4, એ બંનેનો તફાવત આવે છે 0. તો 0માં તો દરેક ધન પૂર્ણાંક અવયવ છે, એટલે કે 11/0 છે, માટે આપણે કહી શકાય કે 11/1331 છે. આની સાબિતી પણ જેવી 9ની આપી એવી જ સાબિતી સહેલી છે, પણ સમયના અભાવે હાલ આપણે આપતા નથી. હવે મારા મિત્ર HM પટેલ ડિવિઝિબિલિટીના કેટલાક અગત્યના અને અઘરા દાખલા આપને સમજાવશે. TYBSE કક્ષાએ ડિવિઝિબિલિટી ટેસ્ટના કેટલાક એક્ઝામ્પલ્સ આવે છે, એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું, પણ એ ઉપરાંત પણ જુદા જુદા વિષયના સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે અને એમાં ગણિતનું જે પ્રશ્નપત્ર હોય છે એમાં ડિવિઝિબિલિટી ટેસ્ટનો ઉપયોગ કરી અને ઘણા બધા સમ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાના હોય છે. આ પ્રોબ્લેમ્સમાંથી કેટલાક પ્રોબ્લેમ્સ હું આપની સમક્ષ રજૂ કરું છું અને એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું, શક્ય એટલા ઝડપથી એને સોલ્વ કરી અને બાકીના સમ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીશું. પહેલો પ્રોબ્લેમ અહીંયા સ્લાઇડ પરથી લઈએ છીએ. ઇઝ 10 1090 88 99 ડિવિઝિબલ બાય 7 9 11 એન્ડ 13, એન્ડ ઓલ્સો ફેક્ટરાઇઝ ઇટ. તો પ્રજાપતિ સાહેબે જે ટેસ્ટ આપ્યા એ ટેસ્ટનો આપણે ઉપયોગ કરવા જઈએ તો આ નંબર ઘણો મોટો છે, એટલે 7 11 અને 13 માટે હું જરા એક બીજો ટેસ્ટ આપની સમક્ષ રજૂ કરું. તો
આખી જે સંખ્યા છે એને ડાબી બાજુથી ત્રણ ત્રણ અંકોના ભાગ કરી અને સંખ્યાઓ બનાવો. એમાંથી જમણી બાજુ જો ત્રણ અંકની સંખ્યા ના બને તો ત્યાં આપણે જમણી બાજુએ ઝીરો મૂકતા જઈશું, એટલે ત્રણ ત્રણની પેર બનશે. એમાં આ જે પેર છે ઓડ પ્લેસીસ ઉપર એ બધાનો આપણે એ બંને સંખ્યાઓનો સમ કરીએ, અને જે ઇવન પ્લેસીસ ઉપર જે સંખ્યાઓ આવે છે એનો આપણે સમ કરીએ. નવી બનતી બે સંખ્યાઓ નો તફાવત મેળવવાનો રહેશે. જો નવો તફાવત 11 વડે, 7 વડે અથવા 13 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને 7, 11 અને 13 વડે ભાગી શકાય. આ ત્રણેય માટે એક કોમન નિયમ છે. 9નો નિયમ આપણે જાણીએ છીએ, તો આ નિયમનો ઉપયોગ કરી આપણે આના ફેક્ટર્સ પણ આપણે શોધી શકીએ. તો આ જે પેર હતી ઓડ પ્લેસીસ પર એનો સમ કર્યો, ઇવન પ્લેસીસની જે પેર હતી એનો સમ કર્યો, બંનેનો ડિફરન્સ લીધો તો 0 થયો. 7 ડિવાઇડ 0, 11 ડિવાઇડ 0 એન્ડ 13 ડિવાઇડ 0, હેન્સ ધ ગિવન નંબર ઇઝ ડિવિઝિબલ બાય 7, 11 એન્ડ 13. એટલે આપણને જે સંખ્યા આપી છે 7, 11 અને 13 વડે ભાગી શકાય છે. 9નો ટેસ્ટ આપણે જોઈએ તો આ મોટી જે સંખ્યા છે 9 વડે ભાગી શકાય કે નહીં, તો દરેક અંકોનો સમ કરો, સરવાળો કરો. તો 1 + 1 + 9 8, 8, 9, 9 કેટલો થશે? તો 9 + 9 + 9 36 સમ થશે. સમ ઓફ ડિજિટ્સ ઇક્વલ ટુ 36 એન્ડ 36 ઇઝ ડિવિઝિબલ બાય 9 ઓર 9 ડિવાઇડ્સ 36. સો ધ હોલ નંબર ઓર ગિવન નંબર ઇઝ ડિવાઇડ્સ બાય 9. માટે આના આપણને ચાર એક તો અવયવો મળશે, 7, 11, 13 અને 9 ડિવાઈડ બાય 7 ડિવાઈડ બાય 9 ડિવાઈડ બાય 11 એન્ડ ડિવાઈડ બાય 13. હવે એક નંબર થિયરીમાં એક રિઝલ્ટ છે કે ભાઈ એ બી ડિવાઈડ સી એન્ડ જીસીડી ઓફ એ એન્ડ બી, એ ડિવાઈડ સી એન્ડ બી ડિવાઈડ સી એન્ડ જીસીડી ઓફ એ એન્ડ બી ઇઝ 1 ઓર રિલેટિવલી પ્રાઇમ દેન એ બી ડિવાઈડ સી. તો 7 ડિવાઈડ ધીસ, 9 ડિવાઈડ ધીસ, 11 ડિવાઈડ ધીસ, 13 ડિવાઈડ ધીસ.